જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર ઇ લર્નિંગ ક્લાસ ઓફ ગોકુળધામ થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ દ્વિતીય ભાષા ગુજરાતીમાં જે સોળમા નંબરનું જે કાવ્ય છે જેનું નામ છે ગોકુળમાં આવો તો એ કાવ્યની આપણે સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે માધવ રામાનુજ જે એના કવિ છે એમનો ટૂંકમાં પરિચય આપણે મેળવી લઈએ તો ગોકુળમાં આવો તો એના જે કવિ છે માધવ રામાનુજ જન્મ બાવીસ ચાર ઓગણીસો પિસ્તાલીસ માધવ ઓધવદાસ રામાનુંદનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામમાં થયો હતો તેમણે સી એન ફાઇન આર્ટ્સમાં અધ્યાપક અને આચાર્ય તરીકે કામ કર્યું હતું હાલ તેઓ કિડની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે તમે અક્ષરનું એકાંત અને હદનું એકાંત તેમના કાવ્ય સંગ્રહો છે તળપદા ભાવો તથા રાધાકૃષ્ણની ભાવલીલાઓ ગીત સ્વરૂપે એમણે રજૂ કરેલી છે પિંજરની આરપાર રૂમિન ડેવિડના જીવન પર લખાયેલી નવલકથા છે આ ગીતમાં એટલે કે કુકળોમાં આવતો જે ગીતમાં કવિએ કાવ્યરૂપે રાધાનો પત્ર આ લખ્યો છે એટલે કે એમાં જે રાધાએ જે રીતના પત્ર લખ્યો છે એ આ લખવામાં આવ્યો છે આ પત્ર રાધાનો અને કૃષ્ણ માટેનો છે એટલે ખાસ છે એ કદમના પાંદડા પર ઉપર લખાયેલો છે પાપણની ભાષામાં લખાયો છે રાધા ચાહે છે કે ગોકુળ છોડી ગયેલા કૃષ્ણ પાછા આવે પણ પ્રગટપણે કહે છે કે આવો તો રાધાને મુખ ન બતાવશો તમે મહાભારતમાં વગર હથિયારે ભલે ફાવ્યા અહીં તો વેણુ સાથે આવશો તો જ ફાવશો કૃષ્ણ પ્રેમના તન્મય રાધાના હૃદયભાવો સુકોમળ અને રમણીય રીતે કવિએ રજૂ કર્યા છે ભૂતકાળના સ્થળ સંબંધને વ્યક્ત કરી વધુ વાદ યાદ અપાવતી રાધા અંતમાં કૃષ્ણને માઠું ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તેની વાત સૂચવી દે છે એટલે આ ગીત રચના ફરી ફરીને માણવી ગમે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ગીત છે ગોકુળમાં આવો તો એના મુખ્ય બાબત એમાં કઈ છે કઈ આવરી લેવામાં આવી છે એ અને એના જે કવિ છે એમનો ટૂંકમાં પરિચય આપણે મેળવ્યો હવે આ જે ગીત છે જે કાવ્ય છે એને આપણે વિસ્તૃત રીતે એની સમજૂતી આપણે મેળવીશું ગોકુળમાં કુકવાર આવો તો કાન હવે રાધાને મુખના બતાવશો ગાયાનું ધણ લઈ ગોવર્ધન જાઉં ભલે જમનાને કાંઠે ના આવશો તો અહીંયા એ જે રાધાએ અહીંયા પત્ર લખ્યો છે કે તમે ગોકુળમાં ભલે કોક વાર આવો કાન હવે રાધાને મુખ ના બતાવશો અહીંયા જે રાધા છે એ પોતે રીસાય છે અને પત્રમાં લખે છે કે ગોકુળમાં ભલે તમે કોકવાર આવો કાન કાન એટલે કે કૃષ્ણ ભગવાન પણ કહે છે રાધાને તમારું મુખડું બતાવશો નહીં ગાયનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે ગોવર્ધન એક પર્વત તો કે પર્વતે ભલે તમે ગાયનું ધણ ધણ એટલે ટોળું તો ગાયોને કે ચરાવવા ભલે તમે ગોવર્ધન જાઓ પણ જમનાને કાંઠે ના આવશો એટલે કે જમનાના કિનારે તમે આવશો નહીં ભલે તમે ગાયોનું ટોળું લઈને ગોવર્ધન પર્વત બાજુ જાઓ પણ જમનાના કાંઠે તમે આવતા નહીં તો અહીંયા રાધે પોતે રાધાજી પોતે રીસાયા છે અને કાનને એટલે કે કૃષ્ણ ભગવાને કાગળ લખતા પોતે આ બધું લખે છે તાંદુલની પોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં અડવાણી નહીં દોડે કોઈ અહીં વિરહાના રાજ નહીં જીતો ગોકુળના સમરાંગણમાં તમને તો શોભે હો શ્યામ વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો તાંદુલ એટલે કે આપણે કહેવાય છે કે એની જે પોટલી કે ધાન્ય કે એને એ પોટલીને તમે પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં એટલે કે પોતે તાંદુલ લઈને પોતે ગોકુળમાં ભલે તમે આવો પણ તમને કોઈ અડવા તમને કોઈ બોલાવા કે તમારી પાસે કોઈ આવશે નહીં વિરાના રાજ નહીં જીતું કોળકોલ એટલે તમને એ અહીંયા તમે ફાવશો નહીં તમે કંઈક આશા લઈને કે મને બધા જોવા દોડશે અડવા દોડશે પણ અહીંયા ગોકુળમાં એવું બનશે નહીં સમરાંગણમાં એટલે કે યુદ્ધ મેદાનમાં કે યુદ્ધ મેદાનમાં તમે તમને તો શોભે હો આમ વગર હથિયાર ત્યાં જ તમે ફાવશો એટલે કે તમે યુદ્ધમાં કે છે ભલે વગર હથિયારે તમે જીતી ગયા પાંદડે કદમના પાપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ તો આજે આ પત્ર લખ્યો છે એ કદમના જે વૃક્ષ કે કંદમનું વૃક્ષ છે એનું જે પાંદડું છે એની ઉપર પાપણની એટલે કે પોતે લાગણીથી એ પાપણની ભાષામાં પોતે એ અહીંયા રિસા છે અને એ રીતના પોતે પત્ર લખે છે કે લખી લખી આંખ હવે ભરીએ તો એમાં આંસુડા પણ જોવા મળે છે કે એમને જે રીતના એ એકલા મૂકીને ત્યાં રાધાજીને મૂકીને પોતે ચાલે ગયા કૃષ્ણ ભગવાન એટલે કે રડતા રડતા આ પત્ર એ પોતે લખે છે કદમના પાંદડા પર જમનાના જળ તમે દેજો હાથો હાથ માધવને દ્વારકા દરીએ તો કે જમનોનું જે કાંઠાનું જે પાણી છે કે જળ એમને હાથો હાથ દેજો માધવને દ્વારકા દરીએ માધવ એટલે કૃષ્ણ ભગવાન અને દ્વારકા તે આપણે જે આપણે જોઈએ છીએ ધરવાગા નામ સાંભળ્યું છે ત્યાં એટલે કે દરીએ એ જમનાના નીર એમને હાથો હાથ તમે માધવ એટલે કે કૃષ્ણ ભગવાનને તમે આપજો તંગ રાધાના જાજા જુહાર શ્યામ અંતરમાં ઓછું ના લાવશો તો શું કહે છે કે આ જે પત્ર લખ્યો છે કદમના પાંદડા પર એના લખી તંગ એટલે કે રાધાના પોતે જાજા જુહાર શ્યામ અંતરમાં ઓછું ના લાવશો એટલે કે આ આ બે ભલે લખ્યું પણ તમે ઓછું ના લાવતા તમે દુઃખ લગાડતા નહીં અને આ જે કાવ્ય છે તમે માંથી લેવામાં આવ્યું છે તો અહીંયા રાધાજી પોતે એ કૃષ્ણ ભગવાનને કદમના જે પાંદડા છે એની ઉપર એ રડતાં રડતાં એ એમનાથી રીસાયા છે અને પત્ર લખે છે એટલે કે કૃષ્ણ પ્રત્યેની અહીંયા એક લાગણી પણ અહીંયા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ